બાપુ હારું હાલો હવે હું જાઉં છું હા ફેરીમાં. બે બેટા, પણ બેટા તને બે દિવસથી ઉધરસ આવે છે, બીમાર છે, તો રહેવા દે ને આજનો દી. બાપુ મને કાંઈ નથી થયું, એ તો હવામાન ફેર્યું ને એટલે એલર્જી થઈ ગઈ છે. બાપુ જવું તો પડશે ને, નહીં જાય તો ખાવું હું આપણે. જો બેટા, તારો ભાઈ આજે આપણી ભેગો રહેતો હોત ને તો આ બધી વેઠું તારે ન કરવી પડત. અને મારી પણ ઉંમર થઈ ગઈ છે અને તબિયત પણ બરાબર નથી રહેતી. જો મને કાંઈ તકલીફ ન હોત ને તો આજે તારે કમાવા ન જવું પડત. બાપુ વાતે વાતે હું હવે ભાઈને યાદ કર્યા કરો છો? એ આપણે ભેગો નથી રહેતો, એમાં એનો શું વાંક છે? અને ભાભીનો સ્વભાવ થોડોક આમ હળસીલો છે ને, એટલે આપણેથી જુદો રહેશે. બેટા દુઃખ તો થાય જ ને, જે દીકરાને મોટો કરાવવામાં મેં મારી જાતને તોડી નાખી છે અને આજે જરૂર છે ત્યારે એ આપણથી જુદો રહેવા હોય ગયો. હારું હાલો હવે એ બધું મૂકો, હું જાઉં ફેરીમાં. બેટા આજે ફેરીમાં નથી જવું, તારી તબિયત બહુ ખરાબ છે એટલે આજનો દિવસ આરામ કર. અરે બાપુ મને કાંઈ નથી થયું, તમે ખોટી ઉભાદી કરો છો. જા બેટા કાંઈ વાંધો નહીં, પણ જો વળતા છે ને ડાક્ટર પાસે થાતી આવજે અને દવા લેતી આવજે. સારું બાપુ હાલો હું જાઉં. હા બેટા જા, ફાસવીને જાજે. અત્યારે મંદી શરૂ છે અને એમાં ત્યાં તમારા ભાઈ ની નોકરી છૂટી ગઈ છે, ઘરમાં એક રૂપિયાની આવક નથી. હાય હાય તારી નોકરી છૂટી ગઈ? હા જો અને બેન, આ મારા દીકરા ચિંટુના ફી ભરવાના પૈસા હવે અમારી પાસે નથી. ચિંટુની ફી ભરવાના પૈસા નથી તમારી પાસે? હા બેન, તું મને મદદ કર ને, હું તને પૈસા પાછા આપી દઈશ. અરે ભાઈ હવે પાછા થોડી આપવાના હોય, હું તારી બેન જ છું ને. બોલ ચિંટુની ફી કેટલાની ભરવાની છે? પાછો રીતે ચિંટુની ફી ભરવાની છે. ભાઈ 1200 તો નથી, 900 રૂપિયા જ છે. કાંઈ વાંધો ને બેન, ઉપલા 300 ની વ્યવસ્થા હું કરી લઈશ. લે ભાઈ અમારા સિંટુ ની ફી ભર દેજે ને અને મારા વતી વાલ કરજે. બેન તારો ખૂબ ખૂબ આભાર, તે મને ખરા ટાઈમે મદદ કરી. અરે ભાઈ હું તારી બેન જ છું ને, એમાં આભાર થોડી માનવાનો હોય? અને મેં તારા પર કઈ ઉપકાર નથી કર્યો પૈસા આપીને. હારું ભાઈ હવે હું જાઉં, મારે મોડું થાય છે. હારું હો બેન જા. આજનું તો હોટલનું આપણું થઈ ગયું, 8 ના પૈસામાં તો 2 વખત 5 સ્ટાર હોટલમાં જમાઈ જશે.
બહુ ઉધરસ આવે છે અને જો તારું શરીર પણ કેટલું તપી ગયું છે, તું દવાખાને ગઈ હતી? ના બાપુ. કેમ, તું રૂમાલ મોજા કેટલેરી બધું વેસવા ગઈ હતી તો એના પૈસા નથી આવ્યા? અરે બાપુ, હું દવાખાને જવાની જ હતી કે રસ્તામાં ભાઈ મળી ગયો એટલે મેં બધા પૈસા ભાઈને આપી દીધા. તમને ખબર છે ભાઈની નોકરી છૂટી ગઈ છે, એની પાસે ફી ભરવાને પૈસા નથી. તો તે ફેરીના રૂપિયા બધા રોહનને આપી દીધા એમ જ ને? બાપુ, એ તો મને સિંધુને લઈ આવી ને એટલે મારા પાસે 900 રૂપિયા જે ફેરીને આવ્યો હતો ને મેં એને આપી દીધા. પણ તારે એને રૂપિયા આપવાની શું જરૂર હતી? એનો છોકરો ભલે ને ઘરે બે એ નખો દે અને આપણે કાંઈ નથી પડી તો આપણે એની ઉપાધિ શું કામ કરવી જોવે? બાપુ, તમે આવું ન બોલો, ગમે તેમ તો એ મારો ભાઈ છે ને. મોટા ભાઈ. હા, મધુ કેમ ફૂટી છે, મજા નથી કે હું? જોવો ને બેટા, એને કેટલા દિવસ થા ઉધરસ આવે છે, દવાખાને જાતી જ નથી. મધુ, કેમ દવાખાને નથી જાતી બેટા? વધારે માંદી પડાય ને તો મોટી હોસ્પિટલે જવું પડશે. કાકી, હું બતાવવા જવાની જ હતી ત્યાં રસ્તામાં મને રોહન મળી ગયો. એની નોકરી છૂટી ગઈ છે, એની પૈસા નહોતા એટલે મેં ફેરીના પૈસા રોહનને આપી દીધા બધાય. આપણે શું કામ એને રૂપિયા દેવા જોઈએ? એને આપણું કાંઈ નથી તો આપણે એનું કાંઈ નહીં. કાકી, ગમે તેમ તો એ રોહન મારો ભાઈ છે, એને કંઈ તકલીફ હોય તો મારો જીવ તો બળે ને. બે એક કોઠામાં આળોટીને મોટા થયા છીએ. સારું, હવે એ બધી વાત જવા દે. આલે, આ 1000 રૂપિયા રાખ અને દવાખાને જઈ આવજે. કાકી, હવે કાલ જઈ આવે, આ તો બહુ મોડું થઈ ગયું છે. કહેતી હોય તો હું ભેગી આવું બટા. ના ના કાકી, હું મારી રીતે જઈ આવે. સારું મોટા ભાઈ, હવે હું જાઉં છું, મારે 2-3 જણના કામ બાકી છે. હા હા, જાઓ બેટા. સારું બેટા, તું આરામ કર. ભાઈ, તું અહિયાં? બેન, તું ક્યાં જાય છે અને સાલ કેમ ઓઢી છે? અરે ભાઈ, અઠવાડિયે તાવ ને ઉધરસ બહુ વધી ગઈ છે એટલે ડાક્ટરને બતાવવા જાઉં છું. અરે બેન, અમારે એવું જ છે, જો ને આ તમારા ભાઈ એમના ભાઈબંધ પાસેથી ઉછીના લેવા ગયા હતા. આ ચિંટુ છે ને એ બીમાર છે, એને તાવ આવે છે, ખીચામાં 100 રૂપિયા નથી અને કાલ તમે જે દીધા ને એને અમે ફી ભરી દીધી. હું વાત કરો છો, મારો ચિંટુ બીમાર છે? લે ભાઈ, અમારા ફેરીને 1000 રૂપિયા આવ્યા છે ને, યાલે ચિંટુ દવાખાને લઈ જાય. અરે બેન, આ 1000 રૂપિયા શું થાય? ચિંટુને જે રિપોર્ટ કરાવવાના છે, 1000માં તો રિપોર્ટ નહીં થાય. કાંઈ નહીં, લે હું દવાખાને જાતી હતી ને તો મને કાકી આપ્યા હતા 1000, આને રિપોર્ટ કરાવી લેજો, મારે ફેરીને આવશે તેવું બતાવી દે. અરે બેન, આ રૂપિયા મારે નથી જોતા, તું પણ બીમાર છે, તારે પણ રૂપિયાની જરૂર પડશે દવાખાને, હું રૂપિયાની સગવડ બીજેથી કરી લઈશ. ભાઈ, હું આવડી મોટી છું, મને હું થઈ જવાનું છે? ચિંટુ હજી નાનો છે, એને દવાખાને લઈ જા, એને કંઈક થઈ જાય તો ભારે ઉપાધિ થાય. પણ મધુ, તું પણ બીમાર છે, તારે પણ દવાની જરૂર છે. અરે ભાઈ, મને કાંઈ નથી થવાનું, તું જલ્દી ચિંટુને દવાખાને લઈ જા, મારો 32 આરો થઈ જાય ને એટલે હમા ચરામણી હું તો એમને મારી થઈ જાય. બેન, તારો આવું કરું જિંદગી ભર નહીં ભૂલું. એવું ન બોલ ભાઈ, ગમે તેમ તો હું તારી બેન છું, બેનને તકલીફ હોય તો ભાઈ દોડો દોડો નથી આવતો, બસ એમ જ, ભાઈને તકલીફ હોય ને તો બેન ઊભી જ રહે. તું છે ને ફટાફટ જા, ચિંટુને દવાખાને લઈ જા. વાવ રોહન, આ છે તો આ 2000 રૂપિયાથી વોટર પાર્કમાં ફરાઈ જશે. તારી વાત સાચી છે, વોટર પાર્કમાં આપણે 2000 રૂપિયા તો વધી પડશે. પણ એક વાત કહું રોહન, તમારી બેન છે ને એ સૌ મૂરખ જ છે, આટલી ખબર ન પડે. આપણે આમ એટીકેટીમાં ફરીએ છીએ તો આપણી પાસે ચિંટુના ફી ભરવાના અને દવા લાવવાના પૈસા નહીં હોય? આઈ વાત સાચી છે, એટલે તો ઈ ઝૂંપડા મારે છે ને આપણે બંગલામાં રહીએ છીએ. હા લાઈ લેવે.
બેટા, ડાક્ટરે હું કીધું મારી જોડીને હારું તો થઈ જાય ને? કઈ હારું નહીં થાય મોટા ભાઈ, આ બધું ભેળાઈ ગયું છે. એવું શું થયું છે મારી જોડીને અને હું બધું ભેળાઈ ગયું છે? ડાક્ટર સાહેબે કીધું છે એને આંતરડામાં સાંધા પડી ગયા છે, ખરે રસી થઈ ગયું છે. નહીં, તમે એવું ન બોલો. મારી જોડીને હારું થઈ જાય હું એને મોટા દવાખાને લઈ જાય. મોટા ભાઈ, અત્યાર સુધી મેં આપેલા પૈસા અને એને ફટાકડા વેચી વેચીને જે પણ કઈ પૈસા ભેગા કર્યા હતા ને, એ બધાય તમારા દીકરાને આપી દીધા છે. ડોક્ટરે કીધું હવે આમાં કઈ થાય એમ નથી. હા, તમે એવું ના બોલો. મારી જોડીને હારું થઈ જાય હું એને મોટા દવાખાને લઈ જાય. એમ સર દવા લીધી હોત ને તો આ નોબત જ ન આવી હોત. એને તો એના ભાઈની એટલી બધી દયા આવતી હતી ને, મેં આપેલા રૂપિયા ભાઈ બબ્બે બબ્બે વખત તમારા છોકરાને દયાવી છે. તમારો છોકરો એક નંબરનો ખોટો છે, ખોટું બોલી બોલીને મધુ પાસેથી રૂપિયા પડાવ્યા છે અને મધુની હાલત આવી થઈ છે. એ હરામખોરને હવે હું નહીં મૂકું, એને હું પૂગીને જ રહીશ. જોજો તમે. નહીં બેટા, તને તને કાંઈ નહીં થાય બેટા. કાંઈ નહીં થાય તને. જો બેટા, હું તને તને મોટા દવાખાને લઈ જઈશ બેટા, તને કાંઈ નહીં થાય. નહીં નહીં. હે ભગવાન, તે આવું કર્યું. મારો એક સહારો હતો એ પણ તે છીનવી લીધો. હે મારા નાથ, તારે આવું કરવાની હું જરૂર હતી. મને લાગે છે કે દીકરીને તું જન્મ આપે છો બસ બીજાની ખુશીઓ પૂરી કરવા માટે જ. મા બાપ, ભાઈ બહેન, પતિ, બાળકોની બધાની ખુશીઓ પૂરી કરવામાં દીકરી એનું પોતાનું જીવન સમર્પણ કરી દે છે. ભગવાન, તારે જરૂર હતી તો મને બોલાવી લીધો, પણ મારી દીકરીને હુકામ આવું ત્યાં કર્યું. હે મારા નાથ, કાકી, આ બધું શું છે? પેલા તો તું મને કાકી કહેતો ને, આ તારું ઠોઠિયું બંધ કર. તારા રથ માંથી હેઠો ઉતર ને, પછી મારી યારે વાત કરજે. પેલા તમે બે જણા મને એ વાતનો જવાબ આપો કે મધુ પાસેથી બે બે વખત ખોટું બોલીને તમે રૂપિયા કેમ પડાવ્યા હતા? અરે કાકી, આમ તમે કેમ બોલો છો? આ તો અમારે રૂપિયાની જરૂર હતી એટલે અમે રૂપિયા માંગ્યા, પડાવ્યા નથી કાંઈ. નાલાયક, હજી ખોટું બોલે છે. મને એ વાતની હાચે હાચી જાણ છે કે તમારે ક્યારે રૂપિયાની જરૂર જ નહોતી. તમે બે ખોટું બોલીને એની પાસેથી રૂપિયા પડાવ્યા છે. જો એ સમયે તમે એને દવાખાના ભેગી કરી હોત ને, તો આજે એ બેસારી મરવાનો પડી હોત. હું કીધું મારી બેન બધું મરવા પડી છે, શું થયું છે એને? એને શું થયું છે એમ, એના પેટના આંતરડામાં રસી થઈ ગઈ છે. ડોક્ટરે કીધું છે કે હવે આને ક્યારેય હારું નહીં થાય. હજ તારા કારણે, તારા જેવા નરાદમ ભાઈના કારણે તારી બેન આજે મરવા પડી છે. અને નાલાયક કપાતર, તું તારી બહેનને અને તારા બાપને તારી ભેળા તો ન રાખી એકો. અરે મહિને એને હો બહો રૂપિયા ન આપી એકો, પણ તે એના એના કમાયેલા ધનમાં ભાગ માંગો, એના રૂપિયા પડાવી લીધા. તું ભાઈ નહીં, તું ભાઈ નહીં, પણ ભાઈના નામે કસાઈ છો કસાઈ. કાકી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. તારે માફી માંગવી જ હોય ને, તો તારી મરવા પડેલી બેનની માંગ. એટલે કમસે કમ એને એટલો સંતોષ તો થાય કે મારો ભાઈ કસાય તો કસાય, છેલ્લે છેલ્લે મારો મોઢું જોવા તો આવ્યો. મારી હામું હું જોવે ઉતર બેઠો.
ઘરે કોઈ નથી? તમે આવવામાં ભાઈ મોડું કર્યું, મગરની સમસ્યા આગળ અમને જ નીકળો. સારું તો હું સમસ્યા આગળ નીકળું છું.